આ એ મુદ્દો જ નથી, મુદ્દો બીજેપીએ રાજકીય સમજણનો નથી સમજવું તો બધા હેરાન કરવા, થાવ હેરાન બધા. અને મેં કીધું એમ હેરાન એક ઠેકાણે ન હોય, બધે બધે જાય. મારી વાત નથી થઈ, થશે ને એવું હશે તો હું થઈશ. મેં કોઈ શરમ સંકોચ નથી રાખવાનો. આડા પાટે ગાડી ન જાય એની ચિંતા સરકારે કરવી જોઈએ. આ જ્યારે વ્યાપ વધે ને ત્યારે કોઈના કંટ્રોલમાં ન રહે. આ નાની વસ્તુ નથી. આ જો ભાજપવાળા સમજે નહીં ને તો છેવટે દરેકની મર્યાદા પૂરી થાય ને ત્યારે બોમ્બ ફાટે, એમને એમ ન થાય. છેલ્લું જે થતું હોય પ્રેશર એટલું આવે કે જેમાં બિલાડી બી કૂદકો મારે રૂમમાં તમે પૂરી હોય તો. આ તો આ ક્ષત્રિય સમાજ છે, એને તમે ટેક ફોર ગ્રાન્ટેડ માનીને ચાલો. આ ગમે છે ગમે જ નથી. આ માટે મેં આજે દિલ્હીની રાહ જોયા પછી પ્રેસના મીડિયમથી એમને વાત પહોંચાડવા માટે આ વિધિ છે કે તમે ઉમેદવાર નથી બદલતા એવું નથી, શિસ્તના તમે પૂજારી છો એવું નથી, બહેનોની લાગણીવાળા છો એવું નથી, તો અહીં બતાવો તમે લાગણીવાળા છો એવું. પ્રૂવ યોર સેલ્ફ. હા, અરે જે અટલજીને સન્માન આપ્યું તમે જોયું તો ડેડ બોડી બેસાડી રાખેલું પકડીને. અડવાણીજીનો કોઈ અભાવ હતો? ફરાડે હાથ, પ્રાઇમ મિનિસ્ટર હાથ મિલાવે તો એ ફરાડે, એમની શું છે જ ખબર નથી. તમે ભારત રત્નનું ડિવેલ્યુએશન કરો, મરણોત્તર આપો ને તમે, એમાં ક્યાં શું ઉતાવળ. એની ભલામણ એટલે સરકારે આપ, જ્યારે પોલિટિકલ હોય ને ત્યારે દરેક બાબતમાં સરકાર બી પોલિટિકલ રોલ એંગલ કરે ને એમાં આવું થાય. એટલે પોલિટિકલ રિટર્ન, પોલિટિકલ રિટર્ન શેમાં મળે? કર્પૂરી ઠાકોરમાં શેમાં મળે? નરસિંહરાવમાં શેમાં મળે? દરેકમાં પોલિટિકલ રિટર્ન ન હોય. લીડરશિપ જ્યારે બિલો સ્ટેન્ડર્ડ હોય એમાં આવું બધું હોય, એટલે બ્રોડ બેઝ ન હોય. એ સ્વાભાવિક છે, ભાજપના ધારાસભ્ય તરીકે સ્વાભાવિક છે વાત કરે. પાર્ટીએ કીધું હોય તે એ મથે મહેનત કરે, સ્વાભાવિક છે. રિઝલ્ટ આવે ના આવે તો પણ એજ પણ હવે જ્યારે આગળ વાત વધી હોય ત્યારે પોતે સમજે કે ભાઈ મારી બેન દીકરી ઉપર આ થયું છે, હિયર એન્ડ નો ફર્ધર, ધ લાસ્ટ સ્ટ્રો ઇન ધ કેમલ્સ બોક્સ, આગળ નહીં ચાલે. પાર્ટી પાર્ટીના ઠેકાણે નેચર પર છે, એમાં એ સવાલ અલગ સવાલ. એ આવું થયું પાર્ટીએ કીધું, અત્યારે બી મળ્યા છે બધા પાર્ટી મિટિંગમાં છે જ બધા. હા, એટલે બધા અહીંયા આવીને આવે ત્યાં જાય એટલા માટે. ક્ષત્રિયો તો બાયધીવે એ જે તે વખતે રજવાડા હતા અને રજવાડા ઉપર એલિગેશન થયા, કોઈ પણ બેન દીકરી પર એલિગેશન થાય અને બેન દીકરી પર કોઈ કોઈ ક્ષત્રિય સમાજ એવું નહીં, ગમે તે સમાજ બહેનો બેન હોય બધી, અને એ બેન દીકરીઓ પણ આ એલિગેશન જે થઈ રહ્યું છે એ વધારે પડતું અસહ્ય, જેને કહેવાય ને અનબેરેબલ. એ લાસ્ટ ટ્રો ઇન ધ કેમલ્સ બેક જે કંઈ બની રહ્યું છે એમાં સમાજને જે નિગ્લેક્ટ કર્યો, તમે કૃષ્ણકુમારજીને નિગ્લેક્ટ કર્યા, તમે 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 ભારત રત્ન ના આપ્યો, તમે લોકસભામાં ટિકિટ ના આપી, તમે વસુંધરાજીને કાઢી મૂક્યા, તમે 24માં બી ટિકિટ ના આપી, આ બધું ભેગું થયું હોય તો એ સમાજ હવે એટલે હદે આવ્યો છે કે હવે અમને માફ કરો. અને હું માનું ત્યાં સુધી આ આ અટકવાનું નથી, સિવાય કે એ લોકો નિર્ણય કરે કે ઉમેદવાર બદલવા. મારું એવું કેવું છે કે જો કોઈની આપણી પોતાની બેન દીકરી સાથે હોય તો શું થાય? માફી માંગવાથી પતે? આ રાજપૂતો માથા ઉતારી લેવાની ટેવવાળા લોકો છે. આ માફી માંગવાથી આ કેસ માફીનો નહોય, આ માનસિકતાનો, ધ મેન્ટેલિટી ઓફ ધ બીજેપી. અને એટલા માટે જે 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 ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદારો છે હોઈ શકે, પરંતુ એ એ વિચારે કે પોલિટિકલ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો નથી બદલ્યા, બદલ્યા સાબરકાંઠામાં બદલ્યા, તમે વડોદરામાં બદલ્યા. એ બેન જે સાચું બોલી એને કાઢી મૂકી, જે બેન સાચું બોલી પાર્ટીના હિતમાં એને કાઢી મૂકી. અને એટલા માટે તમારી બેન દીકરી હોય તો તમે ચૂપ રહો કે પાર્ટીની ડિસિપ્લિનમાં આવીને સાષ્ટાંગ દળવત માનસિંહ જોધપુરની લાઇનમાં આવીને ઉભા રહો, નક્કી એમને કરવા. માનસિંહ થવો થાવ, નો પ્રોબ્લેમ. અલ્ટિમેટલી આ બધું બીજેપીએ દિલ્હીના હાઈકમાન્ડે નક્કી કરવું. એમને બે ઉમેદવારો બદલ્યા તો આ કેમ નહીં,
ઇશ્યુ એટલા માટે કે એમને ભલે ભલે રાજપૂતો ભાજપૂતો થાય આપણે વાંધો નથી, મતલબ દિલ્હીનો હાઈકમાન્ડ તૈયાર છે કે ક્ષત્રિય સમાજ તેલ પીવા ગયો, અમને કોઈ રસ નથી, તો ક્ષત્રિયો નક્કી કરવાનું શું કરવું એ બધું. આમાં મુદ્દો બહુ નાનો મુદ્દો છે, પાર્ટી ડિસિપ્લિન વાળી છે નથી, પાર્ટી સ્ત્રીઓની લાગણી વાળી છે નથી. જો ન હોય તો આ જે બન્યું એમાં જે સમાજ ઉપર એક એલિગેશન થયો, બાય ધી વે રૂલિંગ ફેમિલી માટે જે તે વખતે કીધું કે આ બધા બેન બેટીઓને આવું બધું, એ તમે જનરલાઇઝ કરો, ક્ષત્રિયો પર નહીં લઈ જાઓ, આપણા પોતાના ઘરમાં લઈએ. પોતાના ઘરમાં લઈએ તો મારા બેન દીકરી માટે કીધું હોય તો આ ઉમેદવાર મને મંજૂર છે, મને નથી, અને બીજેપીએ મંજૂર હોય તો બીજેપીએ જોવાનું. આ નાનો ઇશ્યુ નથી, આ ગમ્મતવાળો ઇશ્યુ નથી, મજાકનો ઇશ્યુ નથી. એટલે કીધું હોય લાઇટ મૂડમાં જે કીધું હોય, પણ જે થયું હોય તો અંધુ ન જ થવાનું. શ્રી જાહેર જીવનમાં કોઈના વ્યક્તિગત સંબંધો જ ના હોય. દ્રૌપદી તો કૌરવો પાંડવોના એક જ ઘરની કુળવધી હતું. કૌરવો પાંડવો ક્યાં પારકા હતા? એને કીધું કે આંધ્રાના અનાથ, એમાંથી મહાભારત થયું. મહાભારતનું દુષ્પરિણામ આવ્યું, આ દુષ્પરિણામ અહીં બી આવી રહ્યું. એમને દુષ્પરિણામ ન લાવવું હોય તો રિમૂવ કરે, લાવવું હોય તો આગળ વધે. જે રીતે થઈ રહ્યું છે એમાં તમે તો FIR કરવાના, બહેનો ઉપર તમે જો લોકોને એરેસ્ટ કરવાના હોય તો સહનશક્તિની મર્યાદા હોય, અને સહનશક્તિની મર્યાદામાં કોઈ પણ સમાજ જ્યારે કંટ્રોલ બહાર જાય ને ત્યારે મોટાભાગે બીજેપી મટીરિયલ્સ, ક્ષત્રિયો બધા બીજેપીમાં, અને બીજેપીના ખભા ઉપર જ, એટલે જનસંઘમાં ક્ષત્રિયો હતા. મેં દાખલો આપ્યો કેશુભાઈ અમારો, અમે એ જ હતા, પણ આવું કરવા નહોતા ટેવાયેલા, અમે કોઈ બેન દીકરીઓની મજાક મશ્કરી વાળા નહોતા. જે હોય બધી બહેનોએ પત્ર લખવાની જરૂર નહીં, પત્ર લખ્યા જવાબ આજ દિવસ સુધી નથી આવ્યો. બધી બહેનો ઉપર જે એના મેં દાખલા આપ્યા કે તમે મણિપુરમાં થયું ને ફલાણું થયું ને આમાં, તો એનો અર્થ કે ધેર હેબિચ્યુઅલ પીપલ, એ હેબિચ્યુઅલ હોય તો આમાં આમ નહીં થાય, તો કંટ્રોલ બહાર જાય, આ રોકાય નહીં. આ લોજિક જુદું છે, એ લોજિક જુદું લોજિક. નહીં નહીં, ભાજપ અલગ સવાલ છે. આમાં ભાજપ પર ક્ષત્રિયો જે છે એમાં ભાજપ પર ઘણા બધા છે. છી ભાજપ આમાં ભાજપ કોંગ્રેસ નથી, મેં પહેલાં કીધું. પટેલ ક્ષત્રિય નથી, પટેલ ક્ષત્રિય નથી, ભાજપ કોંગ્રેસ નથી. એક બહેન ઉપર દીકરી ઉપર કોઈ પણ હોય, બહુ સામાન્ય માણસ, એ તમે ચલાવી લેવું તમારે, મારે નથી કરવાનું, બીજેપીએ કરવાનું. સમાજનો મુદ્દો આખા સમાજ સામે નથી, બીજેપી સામે નથી. આ લડાઈ બીજેપી સામે નથી, આ લડાઈ પટેલ સમાજ સામે નથી. આ લડાઈ બીજેપીની માનસિકતા, એન્ટી મહિલા જેને આપણે કહીએ, એ માનસિકતામાં જે બકવાસ થયો છે એને દૂર કરવા માટે, જેને બકવાસ કર્યો એને દૂર કરો. 1 પોઈન્ટ પ્રોગ્રામ, ક્યાંય લાંબી કથા હું નથી માનતો કે આમાં કન્ફ્યુઝન હોય. બીજેપીના પ્રતિનિધિ છે, આ બીજેપી બોલી છે, આ બીજેપી આખું બીજેપીના એક ઉમેદવાર બોલ્યા, જે બોલેલા એ જો બદલી જાય તો વાત પૂરી થાય. ઓહો, એ બદલે તો વાત પૂરી થાય, આમાં લાંબુ છે જ નહીં મુદ્દો, કોઈ કન્ફ્યુઝન નથી આમાં. આસમાન જમીનનો આ ભારતીય જનતા પાર્ટી જે હતી, લોહે પછીનો એક કરેલો એ પાર્ટી નથી. યુઝિયન થ્રોવાળી પાર્ટી ઠીક છે બધું, એ કથા અત્યારે મુદ્દો ખાલી આટલો છે કે જે થયું છે એમાં એને બદલે તો હરખું રહે. અને મેં કીધું કે એમને થોડી સમજણ હોય
કે આ મજાક નથી, તમારા બેન દીકરી માટે કોઈ બોલ્યું તો કેવું થાય, એ સમજીને તમારો પ્રતિનિધિ જે બદલવાનો રાઈટ તમારો છે, તમે રાજકોટમાં મૂક્યો એને, તો અમારે લડત લડવું હતું, તમે ગમે ત્યાં. આ આ માનસિકતા જો તમારી ટાઈટ હોય તો મેં કીધું એવું ગમે ત્યારે કંટ્રોલ બહાર જાય જાય જવાબદારી એમની, એ ન જાય તો સિમ્પલ આટલું કરવાનું, એકના બદલે વાય કરો, જે કર્યું છે તમે બે 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 પહોંચી, આ ત્રીજું કરો વાત પૂરી થાય. લીડરશીપ બહેનો મારી દીકરીઓ છે ને, એના માટે એટલે મેં કીધું કે જો તમે એમને હેરાન કરશો, FIR કરશો, એમને તમે જેલમાં પૂરવાના હોય તો બાપુ બચમાઈને ઊભા રહેશે, આ ચાલે નહીં. એમને આવા આમાં આમાં આગ આગમાં આગમાં ઘી ન રેડાય, દાજા ઉપર ડામ ન દેવાય, આ દાજેલો સમાજ છે, એમાં દીકરીઓ પર તમે આ ધંધા કરી રહ્યા છો, તમને શરમ આવી જુઓ. કોઈ વાત નથી કરી અત્યાર સુધી, ક્યાં રોજ નથી જોતા, દુનિયાભરની માહિતી જો એમને ન મળતી હોય તો એ રૂલ કરવાને લાયક નથી, એમને ખબર નથી. આ હું એ મુદ્દો જ નથી, અત્યારે 1 પોઈન્ટ પ્રોગ્રામ છે, જે ઉમેદવાર છે એ તો બધું અમે ઊભું કર્યું ખબર નથી. બીજેપી કોંગ્રેસ જો ક્ષત્રિય કેન્દ્રીને ઓળખે રૂપાણી અમે તો ક્ષત્રિયને સપોર્ટ કરશે બાપુ સાથે. ઓહો, હું જરૂર કેમ્પેઇન માટે જઈશ. સવાલ એ છે કે આમાં હાર જીતનો મુદ્દો પણ નથી, બહુમતી હોય ને માણસ જીતે, પણ જીત્યા પછી આ માનસિકતા છે ને, એ ગણતરીએ આપણને એમ કે દિલ્હીમાંથી કંઈક મોટા સાહેબ સ્થિતિ પરિસ્થિતિનો અભ્યાસ કરીને કંઈ નિર્ણય લેશે, અને કોઈ પણ સમાજની લાગણી દુભાઈ હોય તો એના માટે સવિશેષ બહેનોની લાગણી દુભાઈ હોય તો બહેનો કંઈ પોસ્ટકાર્ડ લખશે અને સાહેબ જવાબ આપશે, આવું કંઈ નહીં થયું માટે આપના માધ્યમથી હું આજે જે સ્થિતિ થઈ રહી છે ગુજરાતમાં, સવિશેષ રાજકોટમાં જે કંઈ બીજેપીના ઉમેદવારે ટીકા ટિપ્પણી રિમાર્ક્સ કરી એના અનુસંધાન, ઇલેક્શન છે, લોકશાહી છે માટે ઇલેક્શન છે, અને આ લોકશાહીના પ્રણેતા આપણા દેશના રજવાડા રોયલ ફેમિલીઝ જે 500 કરતાં વધારે હતા, એમને જો આપણા દેશમાં ભળી જવાની અનુમતિ ના આપી હોય તો હિન્દુસ્તાનમાં લોકશાહી હોત નહીં અને આજે આ ઇલેક્શન પણ ન હોત. દાખલા તરીકે ભૂતાન લોકશાહી નથી, નેપાળની રાજાશાહી અંદર લગભગ 20-22 લોકોના મર્ડર પછી ત્યાં લોકશાહી આવી, પાકિસ્તાનમાં પણ સો કોલ્ડ ડેમોક્રેસી છે. એવી લોકશાહીના પ્રણેતા એવા રજવાડાઓ માટે ગમે તેવી હલકી વાત કરવી એ બીજેપીને શોભા દેતી નથી. ઉમેદવારથી કોઈ પણ કારણસર બોલાયું હોય, એનું રેફરન્સ હોય, પણ જાહેર જીવનમાં બોલવા કરવાનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે, અને આવા જ બોલવાથી દ્રૌપદીએ કીધું કે આંધ્રાના બધા આંધ્રા થાય ને એમાંથી મહાભારતને મહાભારતના દુષ્પરિણામો આપણને ખબર છે. તો આ જે રીતે એક સમાજ ઉપર આક્રમણ કરીને ગમે તેવી વાત કરવી અને પછી માફી માગવાની જે ફોર્માલિટી, એ પણ પક્ષને પેલું નુકસાન ન થાય માટે, હું માનું ત્યાં સુધી આ બીજેપીના કલ્ચરને શોભા નથી દેતું. જે બીજેપી કે જેનું મૂળ જનસંઘ હતું, જે જનસંઘ જેનો પાયો રાજકોટ, જે રાજકોટના જે તે વખતના આપણા પૂર્વ મુખ્યમંત્રી માનનીય કેશુભાઈ પટેલ એ દેસાઈ અટક લખાવતા હતા, પણ પક્ષ કેવડાવવા માટે એમને પટેલ લખાવવાનું શરૂ કરેલું, એ પટેલ અને હું ક્ષત્રિય બંને પક્ષનું જે પાર્ટી પક્ષ
એ સમજીને જે સમીકરણથી ગુજરાતના રાજકારણમાં જનસંઘ બીજેપી જે આજે દિલ્હીના અને ગુજરાતના શાસનમાં રાજ્ય કરી રહ્યા છે એ કલ્ચર આવું નહોતું. એમાં કોઈ દિવસ કોઈને હલકા ચિતરવા, બહેનોની માનસિકતા સમજ્યા વગર ગમે તેવું બોલ્યા કરવું, શશી થરૂરની ગર્લફ્રેન્ડ 50 કરોડની, જે મણિપુરમાં બહેનો ઉપરનો રેપ અને જે અત્યાચાર, મૌન રહેવું, પહેલવાન બહેનો જંતર મંતરમાં અપવાસ ઉપર ઉતરી મૌન રહેવું, એટલે અનેક ઠેકાણે બહેનોની આવી દૂરદર્શા અને સ્ત્રી સશક્તિકરણની વાત કરવી. અને એમાં જ્યારે મારા સમાજની બહેનો જે મુદ્દો લઈને નીકળી છે એના ઉપર FIR કરવી, પોલીસે એરેસ્ટ કરવાની કોશિશ કરવી, સરકારે દાજા ઉપર ડામ નહીં દેવો જોઈએ. આ એક એવો મુદ્દો છે જે મુદ્દાથી આખું ગુજરાત કદાચ અવરા રસ્તે ચડે તો ભડકે મરે એવો મને ભય છે. આ પટેલ ક્ષત્રિયની લડાઈ નથી, તો ત્યાં સુધી કહીશ કે આ કોંગ્રેસ બીજેપીની પણ લડાઈ નથી, પરંતુ બીજેપીની જે ખોટી માનસિકતા, જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની, સમાજની, બીજા બધાની, તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત. મોટાભાગની જે લાગણી હું સમજો કે ભાઈ ઉમેદવારને બદલો, ભારતીય જનતા પાર્ટી જેને મૂકવા હોય એને મૂકે, પણ જે ઉમેદવારે આ હું કીધું છે એને તો અમે સહમત નથી અને અમે એમને સહન નહીં કરીએ. આનો ચેપ રાજસ્થાન સુધી આખા દેશમાં કદાચ, કારણ કે બીજેપીની માનસિકતા એ એન્ટી ક્ષત્રિય બની રહી છે. એના દાખલા પુરાવા 19માં તમે એક બી ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી લોકસભામાં નહીં, 24માં નહીં મૂક્યો. એટલું નહીં, દાખલા તરીકે રાજસ્થાન કાઢ્યા. એટલું જ નહીં, જે ભારત રત્નની માગણી મહારાજ કૃષ્ણકુમારસિંહજી જે રજવાડાએ પહેલ કરી ભરી જવા માટે, એ અડવાણી સાહેબને કઈ અવસ્થામાં ભારત રત્ન આપ્યું, કદાચ એમની માનસિક સ્થિતિ પરાણે પકડીને બેસાડ્યા હોય એવું. વાજપેયી તો ભાનમાં હતા જ નહીં. વાજપેયી સાહેબને ભારત રત્ન રાષ્ટ્રપતિએ આપ્યું તો પરાણે બેસાડી રાખ્યા હોય. એટલે એક જાતનું આપણને એવું 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 દ્રશ્ય જોવા મળે કે ભારતીય જનતા પાર્ટી કઈ દિશામાં જઈ રહી છે. તમે ભારત રત્ન આપો, પણ આપવા માટે જેને કોઈ ઉત્સાહ નથી, એમના મૃત્યુ પછી આપવું જ હોય તો. અને જેની માગણી અમે કરેલી મહારાજ કૃષ્ણકુમારસિંહજી, 2019માં મેં પત્ર લખેલો કે એમની સરદાર સાહેબની પ્રતિમાની બાજુમાં નર્મદા કિનારે 542 કરતાં વધારે રજવાડાઓ હોય, એમની પૂરા કદની મૂર્તિઓ ઊભા કરીને એમનો ઇતિહાસ લખવો જોઈએ, જોઈનિંગ તારીખ લખવી જોઈએ. એ તો બધું એક બાજુ ગયું, પણ એના બદલે જે રજવાડાઓએ કીધું કે એની બેન બેટીઓ સુધી જ્યારે વાત જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં પોતાનો કલ્ચર આવું છે માનીને ટેકન ફોર ગ્રાન્ટેડ ચાલે, પણ જ્યારે સમાજને અહીં કલેજા પર ચોટ લાગે, હું માનું ત્યાં સુધી આ ચોટ લાગી છે બરાબર, અને આ ચોટ લાગી એમાં ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું રાજકોટનું કાર્યાલયને તાળા વાગે એટલું પૂરતું નહીં હોય, આ ગમે ત્યાં તાળા વાગશે. એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આગું પાછું કરે, આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરવા. પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા, મેં રાજસભામાં લઈ જાઓ આપણને ક્યાં વાંધો છે. પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, તમે થયા એ કરો, તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું, તમે થયા એ કરી લો. અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય, કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય, પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત? ફરગેટ ક્ષત્રિયો, પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ? આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવા ગયું? રાજકારણ એવું ન હોય કે હવે મારું સમાન મારે ગીરો મૂકવાનું હોય. અને ગીરો મૂકવાવાળા ઘણા બધા હતા, એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો, જોધપુરના રાજાનો દાખલો બી આપું
જે અકબરને શરણે થઈ ગયા હતા, થઈ જાઓ શરણે, મને એનો વાંધો નથી, પણ તમે સમાજની અસ્મિતા, સમાજની લાગણી, એમની ભાવના, એને ઠેસ લાગીશ, અહીં ચોટ લાગેલીશ, એને મલમપટ્ટી નહીં થાય. અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આજના બીજેપીના ઉમેદવારને બદલો, જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે. બીજેપી આખું ગુજરાતના હાથમાં, ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે. એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતિ છે, આ ઘાર દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતિ છે, વડાપ્રધાનની સહમતિ છે, પાર્ટી પ્રેસિડેન્ટની સહમતિ છે, હોમ મિનિસ્ટરની સહમતિ છે. તમે અમને આવી ગાળો બોલો છો, ઓકે તમને મંજૂર છે, ઠીક છે, અમે અમારી રીતે જે કરવું હોય અમે કરીશું. અને એ કરવા માટે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે, હાલી રહ્યું છે, હું માનું ત્યાં સુધી જો સરકાર આમાં વધારે દાજા ઉપર ડામ દેશે, બરતામાં ઘી હોમશે, FIR કરશે, બહેનોને એરેસ્ટ કરવાની કોશિશ કરશે, ક્યાંય લોકો આવેદનપત્ર આપવા જતા હોય ને રોકવાની કોશિશ થાય, લાઠીચાર્જ થાય, વગેરે વગેરે, તો માનું ત્યાં સુધી આ ગુજરાત માટે આ તંદુરસ્ત નિશાની નથી. માટે સમજદાર, દેશની બહુ મોટી પાર્ટી, દુનિયાની મોટી પાર્ટી, ગુજરાતમાં 25 વર્ષથી વધારે શાસન છે એમનું, અને એ રીતે જો એમની આ દાદાગીરી લુખી દાદાગીરીમાં પરિવર્તિત થવાની હોય તો ચૂપ રહેવાય નહીં. અને એટલા માટે સરકારને એક જાતની વાત કરવા કે ભાઈ તમે આ સમજો, તમે તમે કરી રહ્યા, તમે તમારા માધ્યમથી તમારા ઉમેદવાર આ બોલી રહ્યા છે, તમે જો સમાજની માગણી છે કે એમને બદલો, આટલી નાની વાત પણ તમે સહમત ન થવાના હોય, તમને તમારા પ્રોબ્લેમ હોય તો ઉમેદવાર બદલી શકો, એમાં તમને પ્રોબ્લેમ નથી, તમારા પ્રોબ્લેમ હોય તમે ગમે તે કરી શકો, પણ તમારા પ્રોબ્લેમ નથી, બીજા સમાજના પ્રોબ્લેમ છે. એ સમાજ એક બાજુ ગયો, એ સમાજ તો ટેકન ફોર ગ્રાન્ટેડ માનીને લઈએ છીએ અમે, એ સમાજમાં ગમે તેવા લોકો હોય તો અમે સમજાવી લઈશું એવું માનીને ચાલી રહ્યા છો, ત્યારે મારે સરકારને સવાલ છે કે મહેરબાની કરીને પોલિટિકલ ઇલેક્શન મે ગો એન્ડ મે કમ, ચૂંટણી કાલે પૂરી થશે, એવું ઝેર ન રોપો જેથી કરીને સમાજ કાયમ માટે એ ઝેરનો ડંખ પીધા કરે. અને એટલા માટે તાત્કાલિક તમે થોડાય સમજદાર હોય તો, અને જે આ આક્ષેપ છે એમાં તમે બી સહમત ન હોય તો લોકસભાના ઉમેદવાર મોકલો, તમે એમને રાજ્યસભામાં મોકલો, જે કરવું એ કરો, એ કોઈ આપણને વાંધો નથી, વ્યક્તિગત સવાલ જ નથી આવતો, પણ બીજેપીની માનસિકતા આ દેવી શક્તિ, સ્ત્રી શક્તિ, એના વસ્ત્રહરણની હોય, દ્રૌપદીના વસ્ત્રહરણનો દાખલો ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતા, એ ક્યાંય કોઈ પણ ઠેકાણે આ આ કૃષ્ણ અવતારો બધાએ પેદા થઈને બહેન દીકરીઓનું જે વસ્ત્રહરણ થઈ રહ્યું છે, દરેક કોઈ પણ સમાજના હોય, એના માટે આ પૂરક વસ્ત્રો પૂરા પાડનાર લોકો બેઠા જ છે. અને જો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ, દિલ્હીનું હાઈકમાન્ડ આ નિર્ણય વહેલો નહીં લે તો આ ચિનગારી ક્યાં જશે એ કહેવાય નહીં. એના માટે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય એના માટે ફક્ત ફક્ત અને ફક્ત બીજેપી હાઈકમાન્ડ જવાબદાર હશે, ગુજરાતની સરકાર જવાબદાર હશે, દેશની બીજેપીની ગવર્મેન્ટ જવાબદાર હશે, એટલું આ તકે હું કહીશ. એના અનુસંધાનમાં આપણે જે કંઈ પૂછવું કરવું આપ જરૂર પૂછો, હું બેઠો છું. એ જો હો રહા હૈ અભી જે જો હાલત હૈ ઇસ ગુજરાત કી, મેં સમજતા હું કે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.